गुड मॉर्निंग, जय श्री कृष्ण बाळको। आजे आपणे अंग्रेजी विषय भणवाना छीए। तो अंग्रेजी विषयमां आपणे ए टू झेड सुधी शीखी गयेला छीए ने। ए फॉर एप्पल थी झेड फॉर झीब्रा सुधी शीखी गयेला छीए। तो आजे आपणे जोईशुं अंग्रेजी मूळाक्षरोना खूटता अक्षर लखो। तो अहींया खानामां जे खाना खाली छे ने, એ ખાના પૂરવાના છે, પણ કેવી રીતે પૂરવાના છે? તો કે છે આ ક્યુ ફોર ક્વીન છે, તો એના પછી શું આવે? ક્યુ ફોર ક્વીન એટલે રાણી, એના પછી શું આવે? આર ફોર રેબિટ, તો અહીંયા આપણે લખીશું આર ફોર રેબિટ। પછી છે એસ ફોર સન આપેલું છે, તો એના પછી શું આવે? એસ ફોર સન પછી શું આવે? ટી ફોર ટાઈગર। પછી આપેલું છે યુ ફોર અમરેલા, તો યુ ફોર અમરેલા પછી શું આવે? વી ફોર વાયોલિન, તો અહીંયા લખીએ વી ફોર વાયોલિન। એના પછી આવે ડબલ્યુ ફોર વોચ, એ આપેલું છે ને, તો ડબલ્યુ ફોર વોચ પછી શું આવે? એક્સ ફોર ક્રિસમસ ટ્રી, તો અહીંયા લખીએ એક્સ। એના પછી આવે વાય ફોર યાક, વાય ફોર યાક પછી શું આવે? ઝેડ ફોર ઝીબ્રા, શું આવશે? ઝેડ ફોર ઝીબ્રા। પછી જોઈએ પછીના મૂળાક્ષર લખો, તો અહીંયા યુ ફોર અમરેલા આપેલું છે, તો યુ ફોર અમરેલા પછી શું આવે? વી ફોર વાયોલિન। પછી છે વાય ફોર યાક આપેલું છે, તો વાય ફોર યાક પછી શું આવશે? ઝેડ ફોર ઝીબ્રા, તો અહીંયા લખીએ ઝેડ ફોર ઝીબ્રા। પછી છે ક્યુ ફોર ક્વીન આપેલું છે, તો ક્યુ ફોર ક્વીન પછી શું આવે? આર ફોર રેબિટ। એ જ રીતે ડબલ્યુ ફોર વોચ આપેલું છે, તો ડબલ્યુ ફોર વોચ પછી શું આવે? એક્સ ફોર ક્રિસમસ ટ્રી। એ જ રીતે એસ ફોર સન આપેલું છે, તો એસ ફોર સન પછી શું આવે? ટી ફોર ટાઈગર। તો આ રીતે આપણે જોયા પછીના મૂળાક્ષરો। હવે આપણે જોઈએ નીચેના મૂળાક્ષરોને એના જેવા જ મૂળાક્ષર સાથે જોડો। તો અહીંયા જે મૂળાક્ષર આપ્યા છે એવા જ મૂળાક્ષર આ લાઈનમાં આપ્યા હોય એની સાથે આપણે જોડવાના છે। તો આ છે ક્યુ ફોર ક્વીન, તો આ લાઈનમાં ક્યુ ફોર ક્વીન ક્યાં છે? આર, એના જેવું જ છે ને ક્યુ ફોર ક્વીન, તો એની સાથે આપણે જોડી દઈએ। પછી છે ટી ફોર ટાઈગર, તો આ લાઈનમાં આપણે શોધીએ ટી ફોર ટાઈગર, આ તો વાય ફોર યાક છે, આ જોડી દીધું છે, આ રહ્યું ટી ફોર ટાઈગર, બરાબર। પછી છે ડબલ્યુ ફોર વોચ, તો આ લાઈનમાં ડબલ્યુ ફોર વોચ ક્યાં છે? આ રહ્યું ડબલ્યુ ફોર વોચ, તો એને એની સાથે જોડી દઈએ। પછી આ છે વાય ફોર યાક, તો વાય ફોર યાકને અહીંયા વાય ફોર યાક સાથે જોડી દઈએ। પછી છે અંગ્રેજી મૂળાક્ષરને ચિત્ર સાથે જોડો, અહીંયા જે અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે એને એને લગતા ચિત્ર સાથે જોડવાના છે। તો જોઈએ આ શું છે, એસ ફોર સન, તો અહીંયા સનનું ચિત્ર ક્યાં આપેલું છે? આર, એસ ફોર સનને અહીંયા સન સાથે આપણે જોડી દઈશું। એ જ રીતે પછી છે આર ફોર રેબિટ, તો આર ફોર રેબિટ ક્યાં છે? આર, તો આર ફોર રેબિટને અહીંયા રેબિટ સાથે જોડવાનું છે। પછી આ કયો મૂળાક્ષર છે? યુ ફોર અમરેલા, કયો મૂળાક્ષર છે? યુ ફોર અમરેલા, તો અમરેલાનું ચિત્ર ક્યાં છે? આર, તો એને આપણે અમરેલા સાથે જોડી દઈએ। પછી જુઓ આ સા કયો મૂળાક્ષર છે? ઝેડ ફોર ઝીબ્રા,
तो ज़ीब्रा नु चित्र क्या छे आ लाइन में? आरल। तो जेड फॉर ज़ीब्रा ने अहीं ज़ीब्रा साथे जोड़ी दईशू। तो आपणे अंग्रेजी मूळाक्षर ने चित्र साथे जोड़ा। हवे आपणे जोईशू चौरस में आपेला मूळाक्षर जेवो मूळाक्षर शोधी गोल करो। तो जोईए चौरस में क्या क्या मूळाक्षर आप्या छे? क्यू फॉर क्वीन अने आर फॉर रेबिट। तो आ बे मूळाक्षर ने आपणे आ लाइन में ज्यां आप्या होय त्यां गोल करवानुं छे। तो जोईए क्यू फॉर क्वीन क्यां आपेलो छे? आर छे, एना जेवो क्यू फॉर क्वीन छे ने, तो एना फरते गोल करीए। पछी छे आर फॉर रेबिट शोधवानुं छे, तो आर फॉर रेबिट क्यां छे? आर, तो अहींया गोल करीए। एज रीते हवे बीजी लाइनमां जोईए क्या मूळाक्षर आप्यो छे? झेड फॉर ज़ीब्रा। तो आ लाइन में आपणे पहला झेड फॉर ज़ीब्रा शोधीए। तो आ कयो छे मूळाक्षर? आ तो डब्ल्यू फॉर वॉच छे। आ एक्स फॉर क्रिसमस ट्री। आ वाय फॉर यार। અને આ રહ્યો ઝેડ ફોર ઝીબ્રા, તો એના જેવો ઝેડ ફોર ઝીબ્રા આવી ગયો, તો એના ફરતે ગોળ કરીએ। પછી બીજો કયો મૂળાક્ષર આપેલો છે? વાય ફોર યાક, તો વાય ફોર યાક શોધીએ। આ તો ડબલ્યુ ફોર વોચ છે। આ એક્સ ફોર ક્રિસમસ ટ્રી। આ રહ્યો વાય ફોર યાક, તો એને ગોળ કરીએ। એ જ રીતે પછી બીજી લાઇનમાં જોઈએ આ કયો મૂળાક્ષર છે? W for watch, તો આ લાઇનમાં W for watch શોધીએ। આ તો છે S for sun, આ છે U for umbrella, આ T for tiger છે, આ છે W for watch। આવી ગયો એના જેવો મૂળાક્ષર, તો એના ફરતે ગોળ કરીએ। પછી બીજો કયો મૂળાક્ષર શોધવાનો છે આપણે? U for umbrella, તો U for umbrella ક્યાં છે? આ તો S for sun છે। આ રહ્યો યુ ફોર અમ્બ્રેલા, આવી ગયો ને, તો એના ફરતે ગોળ કરવાનું। તો બાળકો, તમારે પણ આ રીતે ઘરે ફૂટતા અક્ષરો લખવાના, પછીના મૂળાક્ષર લખવાના, પછી મૂળાક્ષરને એના જેવા મૂળાક્ષર સાથે જોડવાનો, પછી અંગ્રેજી મૂળાક્ષરને એના ચિત્ર સાથે જોડવાના, અને ચોરસમાં જે મૂળાક્ષર આપ્યો હોય એ શોધીને એના જેવા મૂળાક્ષરને શોધી અને ગોળ કરવાનું છે। આટલું તમારે ઘરે આજે શીખવાનું છે।